ઘરમાં બાળકના એક સ્મિતથી પરિવારજનો ખુશખુશાલથી જતા હોય છે. હસતા બાળકને જોઈને કોઈ પણ માતા પિતાના પોતાના દુઃખ દર્દ ભૂલી જતા હોય છે. રમતા બાળકને હાથમાં લેતા જ કોઈ પણ પિતાનો થાક ક્ષણભરમાં ગાયબ થઈ જતો હોય છે. પણ જ્યારે બાળકને કોઈ તકલીફ હોય ત્યારે પરિવારજનો આર્થિક માનસિક તકલીફમાં ધકેલાઈ જતા હોય છે. આવો જ એક કિસ્સો ભાભર તાલુકાના કપૂરપુર ગામમાં રહેતા અર્જુનસિંહ રાઠોડ સાથે બન્યો છે. અર્જુનસિંહ રાઠોડના પુત્ર ધવલસિંહને ધોરણ એકમાં દાખલ કર્યો, પણ બાળક સ્કૂલે અનિયમિત જાય ત્યારે તે અભ્યાસ કરવા બેસે ત્યારે એને જોવામાં તકલીફ જેવું લાગ્યું. ત્યારે એ સમયે વડપગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઊંડાઈ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત લાખાભાઈ દેસાઈ આરોગ્ય કાર્યકર દ્વારા તપાસ કરવામાં આવી તો બાળકને આંખની ખામી જોવા મળી અને બાળકને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર કિરીટભાઈ પરમાર દ્વારા આગળ રિફર કરેલ, જ્યાં બાળકને મોતિયો છે એવું જાણવા મળ્યું. બાળકને વધુ સારવાર માટે આગળ રિફર કરવાનું હતું. આ જાણીને બાળકના પરિવારમાં આનંદ અને ખુશી છીનવાઈ ગઈ અને ચિંતાતુર થઈ ગયા હતા. ત્યારે શાળાના તપાસણી કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન ચેરિટેબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું અને ઓપરેશનની તારીખ પણ આપવામાં આવી, પણ કોરોનાની મહામારીના લીધે ઓપરેશન તારીખ લંબાવવામાં આવી અને બાળકને તારીખ 3/10/2020ના રોજ મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું અને સારવાર બાદ બાળકના માતા પિતા દ્વારા આરોગ્ય વિભાગનો આભાર પણ માન્યો. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય યોજના થકી આ દીકરાનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવતા તેને નવજીવન પ્રાપ્ત થતાં પરિવારજનોમાં પુનઃ આનંદ પ્રસરી ગયો છે. ગુજરાત સરકારના આરોગ્ય કાર્યક્રમ, શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત જે આપણે સ્કૂલોમાં જેને 0-18 વર્ષના બાળકોની તપાસણી કરવામાં આવતી હોય છે, જે અંતર્ગત કપરોપુર પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતા ધવલ અર્જુનસિંહ ઝાલા, જેને શાળા આરોગ્ય તપાસણીની તપાસ કરતા આ બાળકને આંખે ઓછું દેખાતા એને આગળ પીએચસી સીએચસી રિફર કરી, જ્યાં થોડુંક મોતિયા જેવું લાગ્યું તો એ અંતર્ગત મેડિકલ ઓફિસર RBSK મેડિકલ ઓફિસર તમામની મદદથી આ બાળકને અમદાવાદની પોલિયો ફાઉન્ડેશન હોસ્પિટલમાં રિફર કરે, જ્યાં એને મોતિયો જણાતા ધોરણ 1ના 7 વર્ષના બાળકને ત્યાં મોતિયાનું ઓપરેશન કરી અને બાળકને અત્યારે કમ્પ્લીટ છે. ભવિષ્યમાં આ બાળકને કોઈ પણ આવી કોઈ બીમારી જણાશે તો એની જવાબદારી અમે લઈએ છીએ અને બાળકને કોઈ પણ મદદની જરૂર પડશે તો અમે એને મદદ કરશું. સર, ભાઈ ધોરણ 1માં અભ્યાસ કરતા રાઠોડ ધવલસિંહ અર્જુનસિંહ, જેમને આંખની થોડી તકલીફ હતી અને આંખે દેખાવામાં તકલીફ અનુભવતો હતો, એના અંતર્ગત એની અમે સારવાર માટે વડપગ CHCના પેટા સેન્ટર ઊંડઈ ખાતે શ્રી લાખાભાઈ જે છે એનો સંપર્ક કરી અને એમના અંતર્ગત એમના હસ્તક એમને આગળ રિફર અમદાવાદ પોલિયો ફાઉન્ડેશનમાં એનો રિફર કરવામાં આવ્યો, જેમાં એનું આંખનું ઓપરેશન કરવામાં આવ્યું છે. જે અત્યારે એને તબિયત એકદમ સરસ છે અને પહેલાં કરતાં બહુ એને રિકવર સારું છે અને એનું ઓપરેશન સક્સેસ થયું છે. હું લાખાભાઈનો અને એમની ટીમનો આભાર માનું છું.